नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती ने ग्राउंड रिपोर्ट साथे हूं छु प्रीति। ग्राउंड रिपोर्ट में आज बात करीशु चार अलग अलग मुद्दानी। गुजरात नो जोशी मठ नो अहेवाल पण जोईशु, भर शियाळे पाणी नो देकारो नो अहेवाल पण जोईशु अने मरचा नो तमतम तो भाव केटलो छे ते पण जणावीशु। परंतु ते पहेला जोईए डरना उजागराने। गुजरात में चार गाम में चार पगनो आतंक एटलो वधी गयो छे। छेल्ला घणा दिवसथी आ गामना लोकोनी ऊंघ हराम थई गई छे। हथियारो लाकड़ीना सहारे उजागर करवा लोको मजबूर बन्या छे। केटलाक माता पिता तो पोताना बाळकोने एकला पण नथी छोड़ता। त्यारे जुओ आ अहेवालमां केवी रीते रात विताવી रह्या छे आ गामना लोको। ગામના લોકો એટલા બધા હેરાનગતિમાં મુકાઈ ગયા છે કે ખેતરે આટો મારવા બી જવાની કોઈ જગ્યા નથી। એટલું બીક લાગે છે કે ના પૂછો। ફોરેસ્ટ વિભાગને નમ્ર વિનંતી કે તાત્કાલિક તેને કોઈ ભી સ્થળેથી ઉપાડીને લઈ જાય। લોકોનું ટોળું હાથમાં હથિયાર અને મનમાં ડર, હાથમાં હથિયાર લઈ અને લોકો એક માસૂમના હથિયારને શોધી રહ્યા છે, જેણે તાજેતરમાં જ પળવારમાં 2 વર્ષના માસૂમનો ભોગ લીધો। હવે લોકોને ડર છે કે જો આવું જ રહેશે તો ગામના એક નહીં બીજા ઘણા માસૂમનો ભોગ લેવાશે। માત્ર ગામના લોકો જ નહીં પરંતુ પશુઓ પણ સુરક્ષિત નથી, કારણ કે આ મોત ગામની ગમે તે ગલીમાં બેઠું હોઈ શકે છે। એટલે જે હાથમાં ખેતીના સાધનો હોવા જોઈએ તે હાથમાં હાલ હથિયાર જોવા મળી રહ્યા છે। ભય એવો કે હથિયારના સહારે ઉજાગરા કરવા પડે, આખી રાત વિતાવવી પડે। આ ગામના લોકો હાલ પરિવારનો જીવ બચાવવાની જદ્દોજહેદમાં લાગેલા છે। મારે તો ખેતર કાયમ જવાનું, ઢોરોને ઘાસ લાવવાનું, તે ઘાસો નથી લવાતો, એટલે એટલું બીક લાગે છે કે ના પૂછો। અમને થોડી વારમાં સંધ્યાકાળે 6:30 આસપાસ આપણે જોયો છોકરાઓ, એટલે શું કરવાનું। વાત છે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મૂલધર ગામની। અહીં રાત્રે લોકો શાંતિથી ઊંઘી નથી શકતા। જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ રાત ગાઢી થતી જઈ રહી છે। ગામ લોકોના ધબકારા પણ સેકન્ડે વધી રહ્યા છે। કારણ કે ગામ લોકોને એ ખબર નથી કે આજની આ અંધારી રાતમાં કોનો ભોગ લેવાશે, આ કાળમુખું મોત કોને ફાડી ખાશે। એટલું જ નહીં, આ વાત હવે માત્ર મૂલધર સુધી જ સીમિત નથી રહી, પરંતુ તેને અડીને આવેલા ટીંબી ગામ, ટોકરવા અને સુસ્કાલ ગામે પણ પહોંચી છે। બોડેલીના આ 3 ગામની વસ્તી 12,000ની છે। તમામ લોકો ડરી રહ્યા છે માનવભક્ષી દીપડાથી। તાજેતરમાં જ આ દીપડો ખોળામાં રમી રહેલા 2 વર્ષના માસૂમને ઉઠાવી ગયો। લોકોએ બૂમાબૂમ કરી અને દીપડાના મોંમાંથી માસૂમને છોડાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું। હવે આ માનવભક્ષી દીપડાના કારણે ન તો ગામ લોકો ખેતરે જઈ રહ્યા છે, ન તો શાંતિથી સૂઈ શકે છે। લોકો એટલી હદે ડરી ગયા છે કે પોતાના બાળકોને થોડી વાર માટે પણ તેમનાથી દૂર નથી કરતા। તારીખ 29ના રોજ અમારા મૂલધર ગામે એક બાળકને દીપડાએ ઉપાડી ગયું, અને દીપડાને એટલી બધી ભયભીત લાગી છે કે રાત દિવસ અમારે જાગવું પડે, અને આજુબાજુ અમારે 10-12 હજારની વસ્તી છે મૂલધર ટીંબીને સીમડિયા, એની વસ્તીમાં અમે ફેલાયેલા છે, અને દીપડો જ્યાં જ્યાં ત્યાં આજુબાજુ જોવા મળે દિવસના 2-3 વાર, આજે તો સમી સાંજે ઘરના વાડામાંથી દેખાયો, આવી દરરોજ કઈ સુધી અમારે ચાકતા રહેવું પડશે।
29 જાન્યુઆરીએ બોડેલી તાલુકાના મૂલધર ગામનો એક પરિવાર પોતાના ખેતરની માવજત માટે ગયો. ભાઈના ખોળામાં તેના 2 વર્ષનો ભાઈ રમી રહ્યો હતો. તે જ દરમિયાન અચાનક દીપડો ખેતરમાં આવી ગયો અને 2 વર્ષના બાળકને ખેંચી ગયો. બાળકને બચાવવા માટે તેનો પરિવાર બૂમાબૂમ કરવા લાગ્યો, તેની પાછળ પણ દોડ્યો. બૂમો સાંભળી ગામના અન્ય લોકો પણ દોડી આવ્યા. લોકોની બૂમો સાંભળી દીપડો પણ ડરી ગયો અને બાળકને થોડા કિલોમીટર દૂર રસ્તા પર જ ફેંકી દીધું. પરિવાર બાળક પાસે પહોંચ્યો ત્યારે બાળકનું મોત થઈ ગયું હતું. આ બનાવને લઈને પરિવાર અને ગામમાં પણ માતમ છવાયો છે. એમાં એક 1.5 વર્ષના માસૂમ છોકરાને દીપડો ઉપાડી ગયો અને કરુણ એનું મોત નીપજ્યું અને જે ગામમાં ભારે શોક વ્યક્ત થયો છે અને ગામના લોકો હાલમાં દીપડો જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી આ માનવભક્ષી દીપડો નહીં પકડાય ત્યાં સુધી તેઓને રાત ઉજાગરા કરવા પડશે, કારણ કે ગમે ત્યારે દીપડો પશુઓ પર હુમલા કરે છે. તંત્ર બી વિચારવું જોઈએ કે અમારા ઉપર આવી ગઈ પણ હવે બીજા કોઈના ઉપર ના આવે એના માટે કાળજી લે. અને આજની તારીખમાં આ વન્ય પ્રાણી એટલું બધું હિંસક બની ગયું છે કે એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ફળિયામાં એવી પરિસ્થિતિ આજની તારીખમાં રાતના સમયમાં બી ઊભી થઈ છે. તો એના માટે થોડી ઘણી એમ કે આ ગામ લોકોને સહારો મળે. એવું નથી કે લોકોએ આ અંગે ક્યાંય રજૂઆત નથી કરી. રજૂઆત તો કરી છે, પરંતુ હજુ સુધી આ 4 પગવાળું જોખમ પકડાયું નથી. ગામ લોકોની રજૂઆત બાદ વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે. જો કે માનવનું લોહી ચાખી ગયેલો દીપડો પાંજરે પણ નથી પુરાયો. વન વિભાગ વાળા જે જેટલી બને એટલી જલ્દીથી અને પકડે એવી તકેદારી રાખે તો બહુ સારી. હાલ 4 ગામમાં 4 પગવાળું જોખમ ફરી રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક તંત્ર અને ફોરેસ્ટ વિભાગ આ અંગે કેવા આકરા પગલા લે છે અને ગામ લોકોને આ માનવભક્ષીથી ક્યારે મુક્તિ અપાવે છે. આજે વડીલો છે તે જણાવી રહ્યા છે કે ખેતરમાં જવા માટે પણ ડરી રહ્યા છે. આજે ટીમ બનાવીને, અલગ અલગ ટીમ બનાવીને ફેરો ફરવો પડે છે, ગામની બહાર પણ ઉભું રહેવું પડતું હોય છે, ત્યારે વન વિભાગ ક્યારે આ ગામે પહોંચશે અને ગામની જે દહેશત છે ક્યારે દૂર કરશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટા ઉદેપુર.